morning balko. Kim chu bada. Jamani, ajno vishay chhe apno kalshor. Ane kalshor ma part 10. Chalo saune ramat mubarak. Chalo badha sathe pathi kholo. Ema apne prashna pehlo e ane bo. Kale kya hata apna lecture ma? To hove aajna lecture ma apne pachhanu page phervo, page number 60. એમાં નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો હવે પ્રશ્ન બે ત્રણ વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન એ છે કે બિલ્લીને પશુ પક્ષી ગમતા કેવી રીતે કહી શકાય બિલ્લી હતો ને એને પશુ પક્ષી ખૂબ ગમતા તો કેવી રીતે કહી શકાય તો કે બિલ્લીને પશુ પક્ષી ગમતા એમ કહી શકાય કારણ કે તે વાડીમાં બેઠો બેઠો મોર કબૂતર કાકા કવા ચકલી સાથે વાતો જ કરતો વાડીમાં બેઠો બેઠો પક્ષીઓ સાથે વાતો કરતો અને વાંદરા બકરા ગાય અને ઘોડા સાથે દોડાદોડી કરતો એટલે એમ કહી શકાય કે તે પશુ પક્ષી ખૂબ ગમતા જવાબ બે એનો ચાલો જવાબ બે પર બોલી છું હવે તમે જો કે બિલ્લીને पशु पक्षी गमता पशु पक्षी गमता केवी रीते कही शकाय सवाल समझी गया केवी रीते कही शकाय चलो सवाल छे बराबर हवे जवाब आपणे एक वार समझी गया કે પશુ પક્ષી એને ગમતા એમ કહી શકાય કારણ કે ક્યાં હતો વાડીમાં બેસતો બેઠો બધું બિલ્લીને પશુ પક્ષી ગમતા કારણ કે અને ત્રણ ને ખંજવાળે
બધા કેટલા મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. ધ્યાનની રમતમાં શું થયું? ધ્યાનની રમતમાં ધ્યાનની રમત હતી ને, તો ધ્યાનની રમતમાં શું થયું? છોકરાઓ શું કરતા હતા? ધ્યાનની રમતમાં કેટલાક છોકરાઓ શું કરતા હતા? એક આંખ ખોલે, શું કરે? આંખ ખોલે, આંખ ખોલીને પાછી બંધ કરી દે, એટલે આંખ ખોલીને જોઈ લે અને પછી પાછી બંધ કરી દે. અને કેટલાક શું કરતા હતા? અને કેટલાક છોકરા હતા ને, એ પોતાના હાથે આંખો પર શું માથે બે હાથ મૂકી શું કરે? આંગળીઓ હોય ને, બે આંગળીઓ વચ્ચે, તો આંગળીઓની વચ્ચેથી બધાને જોઈ લે. વચ્ચેથી શું કરે? બધાને જોઈ લે. પછી આટલા છોકરાઓ, કેટલાક છોકરાઓ આંખો પર ખોલીને જોઈ લે, કેટલાક આંખો પર હાથ રાખી અને આંગળીઓ વચ્ચેથી જોઈ લે, અને કેટલાકને ઉધરસ આવે છે. શું આવે છે? ઉધરસ. તો કેટલાકે ઉધરસ ખાધી, ઉધરસ ખાધી. અને બેને શું થયું? બેને છીંક આવી, બેને છીંક આવી. ને ત્રણ ને શું થયું? ખંજવાળ આવ્યું, ને ખંજવાળ આવ્યું. એટલે છોકરાઓ તો બીજા રીતે કરી અને જોઈ લીધું, એમ કરતા કરતા શું થયું? એમ કરતા કરતા પછી કેટલા છોકરાઓ રહ્યા? કહ્યું કેટલાક મિત્રો એમાંથી ખસી ગયા, ધ્યાનની રમતમાંથી ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા, રમતમાંથી નીકળી ગયા. ખબર પડી ગઈ હવે કે ધ્યાનની રમત રમ્યા ત્યારે છોકરાઓએ શું કર્યું? તો કે ધ્યાનની રમતમાં કેટલાક છોકરાઓએ એક આંખ ખોલીને પાછી બંધ કરી દીધી, કેટલાકે આંખો બંધ પર બે હાથ મૂકી આંગળીઓ વચ્ચેથી બધાને જોઈ લીધા, કેટલાકે ઉધરસ ખાધી ને એક બંને છીંક આવી અને ત્રણેયને ખંજવાળાવી. અને તે કરતા કરતા કેટલાક મિત્રો ખસી ગયા અને રમતમાંથી નીકળી ગયા. હવે આગળ કે છે ત્રીજો સવાલ, તો બિલ્લે છે તેને શું કર્યું? બિલ્લે હતો. હવે સવાલ નંબર ત્રણ. કયો સવાલ નંબર ત્રણ? ચાલો ત્રીજો સવાલ શું છે આગળ વાંચો બધા અને સમજો. ત્રીજો સવાલ શેનો છે? ચાલો હવે બધા સમજો તો ત્રીજો સવાલ. ચાલો ત્રીજો સવાલ શું છે કે બિલ્લેને, બિલ્લે હતો ને એને વડવાઈના હિંચકા કેવી રીતે ખાધા? બિલ્લે જવાબ ત્રણ. સવાલ શું છે કે બિલ્લે હતો ને એને વઢવાઈના હિંચકા કેવી રીતે ખાતો હતો? તો સવાલ છે બરાબર, તો બિલ્લે વડલા પર ચડતો, બિલ્લે શું કરતો? વડલા પર ચડતો, એની ડાળી પર પગ ભરાવી
અને પછી શરીરની જે લટકાવીને લંગૂર અને વડવાઓની જેમ ઊંધે લટકીને હિંચકા ખાતો ઊંધે લટકીને શું કરતો તો હિંચકા ખાતો તો હવે સવાલ શું છે બધાનું ધ્યાન જે ભીલે વડવાઈના ભીલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો કેવી રીતે ખાતો તો એમાં જવાબ છે સાંભળો બધા અહીંયા ધ્યાન કે બિલ્લે વડલા પર બિલ્લે તો એ શું કરતો બિલ્લે વડલા પર ચડતો ક્યાં ચડતો અને વડલા પર ચડતો અને એની ડાળી હતી ને ડાળી પર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવે શ્યા કરે નીચે નીચે લટકાવી અને લંગૂર અને વડવાઓની મૃગા ગોળની જેમ શું કરતો હતો ઊંધો વડવા ગોળની જેમ ઊંધો લટકીને હિંચકા ખાતો શું કરતો હિંચકા ખાતો સમજણ પડી ગઈ તે ભીલે વડવાઈના હિંચકા કેવી રીતે ખાતો તો કે ભીલે હતો એ વડલા પર ચડતો અને ડાળી પર પગ ભરાવીને પછી શરીર નીચે લટકાવીને લંગૂર અને વડવા ગોળની જેમ ઊંધો લટકીને હિંચકા ખાતો ચાલો જવાબ ત્રણ ચાલો બધાને જવાબ આપી ગયો ચાલો આગળનો પ્રશ્ન વિચારો વાક્ય વાંચો અને શું કરવાનું છે ખરા ખોટાની નિશાનીમાં વાક્ય વાંચી અને વાક્ય બરાબર સમજો અને પછી જવાબ વાક્ય બે વાર વાંચવાનું પછી જ આપણે નિશાની કરવાની જવાબ ત્રણ કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરા અને ખોટા વિધાનો સામે ખોટા અને જો ખરું હોય ને તો એક ચાલે અને ખોટું હોય તો બે ચાલે આપણે એવી રીતે આપ્યું છે પાઠમાં એવું થયું આપણે કે ભીલે ખૂબ જ મેસુરી ગાતો જવાબ ત્રીજો એમાં પહેલું વાક્ય છે બોલો જે બધા કે ભીલે હતો એ ખૂબ જ મેસુરી ગાતો હતો તો વાક્ય કેવું આવશે બોલો તો બધા સરસ કેવું ખોટું ચાલો બે નંબરનું વાક્ય વાંચો કે ભીલેને ગરબા ગાવાની આદત હતી તો ભીલે હતો એને ગરબા ગાવાની આદત હતી ના તો વાક્ય કેવું આવશે બોલો જી સરસ ખોટું ચાલો ત્રીજું ભીલેને હાથી ખૂબ ગમતા આપણે હમણાં સવાલમાં આવ્યું ને કે ભીલેને પશુ પક્ષી ખૂબ ગમતા અને એ પ્રાણીઓ અને પક્ષીઓ સાથે એ રમતો અને ગેઢો ગેઢો જોયા કરતો તો વાક્ય કેવું છે સરસ ખોટું ભીલેને અંધારાની ભીક લાગતી હતી ભીલે તો નિડર હતો એટલે કે અંધારાની ભીક લાગતી એને કોઈ પણ ભીક લાગતી નહીં તો વાક્ય કેવું છે બોલો જી ખોટું ચાલો પાછું ભીલે એટલે સ્વામી વિવેકાનંદ વાક્ય કેવો તમને ખબર છે ને ભીલે છે એનું નામ શું હતું નરેન્દ્ર અને નરેન્દ્ર કોણ હતું સ્વામી વિવેકાનંદ હતા એટલે ભીલેનું નામ સ્વામી વિવેકાનંદ છે તો પાંચમા વાક્ય કેવું આપશે બોલો જ બધા સાચું સરસ વડીલની વાત સાંભળી ભીલે હિંચકા ખાવાનું બંધ કરી દીધું એને હિંચકા ખાવાનું બંધ કરી દીધું વાક્ય ખોટું એને વડીલે કીધું પણ એને કેમ નહીં થતી એને તો વડીલે કીધું તું અહીંયા બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત આવે છે વડલા પર તો પણ એ કોઈ જાતે કે હું એને હિંચકા ખવા દઈશ પણ એને કોઈની ભીક લાગતી નહોતી ચાલો પ્રશ્ન જવાબ ચાર કેટલામો ચોથો જવાબ નીચે ખાલી જગ્યા હવે ખાલી જગ્યા જો જવાબ છે
चलो पहले खा लीजिए ऐसे मैं काम उस में बे शब्द है ऐसे मैं तुम्हारा जोत वालो तुम्हें याद रखना है कि वाक्य में शू आवे बीए खा लीजिए मजबूत तो मजबूत और બીજો શબ્દ નીડર તો કેવો હતો નીડર હતો કેવો નીડર પેલે ખાલી જગ્યામાં શું આવ્યું નીડર ચાલો બીજી ખાલી જગ્યા મંદિરમાં ખાલી જગ્યા આવ્યો તો મંદિરમાં શું આવ્યું તો નોળિયો આવ્યો તો કે સાપ આવ્યો તો એ બધા જાતની રમતમાં બેઠા હતા અને ઘણા જાતની રમતમાંથી નીકળી ગયા અને જ્યાં બિલ્લી હતો એ પોતાની જાતની રમતમાં જ હતો અને ત્યાં મંદિરમાંથી સાપ આવ્યો અને એને આગળથી નીકળી ગયો તો ખાલી જગ્યામાં શું આવ્યું સાપ સરસ ચાલો ત્રણ નંબરનું ખાલી જગ્યા ખાલી જગ્યાની શિખામણ બિલ્લીને ગળે ન ઉતરી એને વળીને શિખામણ આપી દીધી ને કે તું આ ઝાડમાંથી ઊંધેમાંથી લટકીને હિંચકા ખાશો તો તને પડવાની બીક લગતી નથી અને નીચે પડીશ તો તને વાગશે એટલા માટે એને કોઈ જાતની બીક નહોતી અને તો એમાં છે પિતા કે વડીલ તો કોને ઊંધું ન્યા વડીલ ચાલો ચાર નંબરની બિલ્લીને સાચું નામ ખાલી જગ્યા હતું વીરેન્દ્ર કે નરેન્દ્ર બિલ્લી હતું એનું સાચું નામ શું હતું તમને બધાને યાદ છે સરસ નરેન્દ્ર શું હતું નરેન્દ્ર ચાલો પાંચમી આપણે નરેન્દ્રને ખાલીજાના તરીકે ઓળખીએ છીએ નરેન્દ્ર છે ને એને સ્વામી વિવેકાનંદ કે સ્વામી ભજનાનંદ કયું નામે ઓળખતા હતા સ્વામી વિવેકાનંદ પાંચમી ખાલીજામાં શું આવશે એ સ્વામી વિવેકાનંદ એ કોણ હતું નરેન્દ્ર નરેન્દ્રનું નામ શું હતું સ્વામી વિવેકાનંદ ચાલો હવે પ્રશ્ન પાંચ વન બેસતા ઝુલકા કોઠો વન બેસતા ઝુલકા પેલો સવાલ આપ્યો છે અ વિભાગ પછી આપ્યો છે બ વિભાગ હવે અમાં પેલા આપણે વાંચવાનું અને પછી બમાં વાંચવાનું તો એમાં કયો જવાબ આવે છે એ આપણે જોવાનું છે જવાબ પાંચ છે શેનું છે પેલા અહીંયા ઓય બરાબર બાજુમાં ઉત્તર ચાલો પેલું શું છે એક કુદરતી બીજું ક્રિકેટ પેલામાં શું ચાલો જવાબ બતો જે બોલ બોલમાંથી ચાલો એક કુદરતી ચાલો બીજું ક્રિકેટ જવાબ ગયો છે બધા એ સંતા કુકડી બીજું રમત કઈ ચાલો ચોથી આંબોલી પીપળી ચાલો પાંચમું ફૂટબોલ હવે તમે આ બોલ વિભાગમાં વાક્ય વાંચ્યા હવે એના જવાબ આપણે ગોઠવાના છે ત્યાં શું આપ્યું છે ક તો કમાવું છે કે છુપાઈ જવાની મજા છુપાઈ જવાની મજા કોમાં શું આપ્યું છે ઝાડ પર ચડવાની મજા ઝાડ પર ચડવાની મજા અને ગોમાં શું આપ્યું છે કેચ પકડવાની શું કેચ પકડવાની મજા ચાલો ચાર નંબરમાં કોમાં શું આપ્યું ગોલ કરવાનું તેમાં ગોલ કરવાની મજા ચાલો પછી ચ આપ્યું છે તો ત્યાં ગોળ ગોળ ઘૂમવાની મજા ગોળ ગોળ ઘૂમવાની મજા બીજો હવે કે ફેર કુદરડી તો હવે આપણે પાંચ વાક્ય છે તો તમારે વાંચવાનું છે તો ફેર કુદરડી ભરો તો તમે આમાંથી કયું કરો છો મેં તમને સરસ ગોળ
કેચ કરે ને એટલે પકડવાનું ચાલો હવે સંતા કુકડી છે તો સંતા કુકડી માં છુપાઈ જાય ને સંતા જાય ને તો આપણે કો આવશે શું આવશે કો આમલી પીપળી રંગીન મોતરમું છે તો ક્યાં માનું છે આપણી પીપળી ઝાડ પર ચડી અને એને પકડવા ઝાડ પર ચડવાની મજા તો શું આવશે ખો પછી છેલ્લે છે ફૂટબોલ તો હવે ફૂટબોલમાં તો તમને ખબર જ છે કે ફૂટબોલમાં આવે શું તો ગોલ કરવાની મજા તો શું આવશે ગ આવી ગયો જવાબ સારે તમારે અહીંયાથી જે મૂળાક્ષરો છે એની સામે વાક્ય જોવાનું સવાલને સામે વાક્ય વાંચવાનું બોર્ડમાં આગળ જે મૂળાક્ષર હોય તે આપણે લખવાનો છે ચાલો પાઠ પ્રશ્ન છઠ્ઠો કે ક્રમમાં ગોઠવો ક્રમમાં ગોઠવો શેમાં ક્રમમાં તો એમ કીધું છે ઇંગ્લેન્ડે ધ્યાનની રમત છોડી નહીં આ પાઠના આધારે આપણે વાક્ય આપ્યા છે કેટલા વાક્ય છે એ પાંચ બીજું વાક્ય એમ આપ્યું છે સાપ બિલ્લે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો પેલું ત્રીજું નંબરનું વાક્ય એમ છે કે બિલ્લેએ મિત્રોને ધ્યાનની નવી રમત શીખવાડી ચાર નંબરનું છે થોડી વાર પછી બિલ્લે આંખો ખોલી પછી પાંચ નંબરનું છે કે બિલ્લેના મિત્રો ડરી ગયા હવે આ પાંચ છે આપણા પાઠના આધારે તો આ આમાંથી પાંચમાંથી આપણે પહેલા પાઠ જરૂર જો તો આપણે પહેલું વાક્ય કયું આવ્યું હતું બોલો જો બધા કયા નંબરનું વાક્ય આવશે જો સરસ તો ત્રણ નંબરનું વાક્ય છે કે બિલ્લેએ મિત્રોને ઝાડની રમત શીખવાડી તો ત્યાં શું આવશે એક નંબર તો આપણે ત્યાં શું મૂકશું એક નંબર હલો એ ચાર માંથી નીકળી ગયા છે હવે બે નંબરના કયું વાક્ય પાઠના આધારે તો બિલ્લેના મિત્રો ડરી ગયા શું કામ ધ્યાનની રમત રમતા હતા ત્યાં સાપ નીકળ્યો એટલે ડરી ગયા હતા તો આપણે પાંચ નંબરના વાક્યને બે નંબર આપીશું અને ત્રણ નંબરના ને એક નંબર આપીશું અને ત્રણ નંબર છે હવે પહેલું વાક્ય જો બિલ્લેએ ધ્યાનની રમત છોડી નહીં બધા બાળકોએ રમતો છોડી આંખ ખોલીને જોઈ લીધું કેટલાએ ઉધરસ ખાધી કેટલાને છીંક આવી કેટલાએ રમત છોડી અને નીકળી ગઈ રમતમાંથી તો પણ બિલ્લે હતો એટલે ધ્યાનની રમત છોડી નહીં તો એને કયો નંબર આપીશું પાઠના આધારે ત્રીજા નંબરનું વાક્ય આવશે કેટલા ત્રણ નંબરનું ચાલો હવે બે વાક્ય વધ્યા છે તો આપણે ચાર નંબર કોને આપીશું તો કે સાપ બિલ્લે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો તો સાપ મંદિરમાંથી નીકળ્યો હતો ધ્યાનની રમતમાં બિલ્લે હતો અને અહીંયા બીજા છોકરાઓ તો ઘૂમા ઘૂમ કરવા લાગ્યા પણ બિલ્લે કોઈની વાત સાંભળી નહીં અને સાપ આંખો ખોલી નહીં અને ત્યાંથી ભાગ્યો નહીં અને એ તો ત્યાં ત્યાં બેઠો રહ્યો તો ચાર નંબરનું વાક્ય કોણ છે કે સાપ બિલ્લે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો ચાલો ચાર તો વાક્ય થઈ ગયા હવે પાંચ નંબરનું વાક્ય તમને ખબર જ છે કરું બાકી કે થોડી વાર પછી બિલ્લે આંખો ખોલી થોડીક વાર થઈને ત્યાં એને શું કર્યું આંખો ખોલી દીધી હવે પાંચ વાક્ય પૂરા થઈ ગયા હવે જો તમારા પેપરમાં આવી દીધું તો ખાસ ધ્યાન રાખવાનું કે પાંચે પાંચ વાક્ય વાંચવાના અને આપણો પાઠ શરૂ થાય ત્યાંથી પહેલું વાક્ય કયું આવે છે એ એના પછીનું વાક્ય કયું આવે પાઠના આધારે એવી રીતે આપણે નંબર આપવાના છે ચાલો નીચેના વાક્યો કોણ બોલે છે તે લખવાનું છે આગળનો પ્રશ્ન એમ છે કે આ નીચેના વાક્ય છે તે કોણ બોલે છે સવાલ નંબર સાત જો વાક્ય વાંચો અને કોણ બોલે છે એ તમારે કહેવાનું છે ચાલો બધા વાંચી અને જવાબ તૈયાર રાખો કે આમાં કોણ આવે છે કોણ બોલે છે આ વાક્ય જો પાઠ સમજ્યા હોય એટલે તો ઝડપથી આવી જાય જવાબ કે આ વાક્ય કોણ બોલે છે હું તો ઘોડાનો રખેવાળ બોલીશ કોણ બોલતું હતું આવું તમને ખબર જ છે ને કોણ બોલતું હતું બોલો જી બધા સરસ કોણ બિલ્લે બોલતો હતો જવાબ સાતમામાં પહેલું કોણ બોલ્યું તો કહી બિલ્લે ચાલો બે નંબરનું વાક્ય છે બિલ્લે તમે અમારી ભૂમો જ ન સંભળાવી અમે તને ખટલી ભૂમો પાડી સાપ નીકળ્યો ત્યારે પણ તને કોઈ જાતની વિલો સંભળાણી
તેની અવાજ જ ન ઉકળાણો જોડો તો આવું કોણ બોલતા હતા એના મિત્રો બોલતા હતા કોણ મિત્રો બધા રમતા હતા અને જ્ઞાનની રમતમાં ચાલો ત્રણ નંબરનું વાક્ય કોણ બોલે છે વાંચો બધા અરે આ ઝાડ પર તો બ્રહ્મરાક્ષસ નામનું ભૂત રહે છે આવું કોણ કીધું હતું ક્યાં હિંચકા ખાતો હતો ઊંધિયામાંથી લટકીને ડાળીમાં પગ ભરાવી અને ત્યારે ત્યાં કોણ પસાર થયું હતું એ વડીલ તો વડીલે શું કીધું કે તું આ ઊંધે માટે હિંચકા ન ખા પડી જઈશ તો તને વાગશે વડીલે કોઈ જાતનો ડર હતો નહીં આ વાક્ય વડીલ બોલતા હતા અરે આ ઝાડ પર તો બ્રહ્મ રાક્ષસ રહે છે તો એને કીધું ને આ વડીલ રહે પછી આગળનું વાક્ય ભૂત આવશે તો હું એને પણ મારા ભેગો હિંચકા ખવડાવીશ વડીલે કીધું ને આ બ્રહ્મ રાક્ષસ નામનું ભૂત રહે છે તો બિલે શું કહે છે ખબર કે ભૂત આવશે ને તો હું એને પણ હિંચકા ખવડાવીશ કારણ કે બિલેને કોઈ જાતની ભીખ હતી નહીં અને એ કોણ બોલતું હતું કે બિલેને પણ હું જે ભૂત નીકળશે ને એને પણ હું હિંચકા ખવડાવીશ વાક્ય કોણ બોલતું હતું બિલે બોલતું હતું સરસ ચાલો આગળ પ્રશ્ન 8 જુઓ ચિત્ર જુઓ અને ઉત્તર લખો આપણે ચિત્ર જોતું જવાનું છે અને ઉત્તર લખવાનું છે શેનું ચિત્ર એ પૂછે જો બધા તમે શેનું વિચારો તો આનો વિચારો કે કેનું છે શેનું છે મેળાનું ચિત્ર છે બરાબર તમે મેળામાં જાઓ છો ને ત્યારે તમે પણ આવી રીતે બધે આટા મારો છો ચાલો આ ચિત્રમાં પેલો સવાલ આપણે એમ આપ્યો છે જો ઉપર ચિત્ર છે નીચે ચિત્રના આધારે આપણે જવાબ લખવાના છે તો એ આ ચિત્ર ક્યાંનું હોય એવું લાગે છે તો તમને ખબર જ છે જોતા તો કે આ ચિત્ર કોનું છે તો બગીચાનું હોય તો એમાં શું લાગે છે બગીચા જેવું તો એમાં કહે છે કે આ ચિત્ર બગીચાનું છે છે ને તમને એમ કે બધા બાળકો બગીચામાં શું કરે છે તો તમને એમ થાય કે આ મેળા જેવું ચિત્ર છે પણ આ મેળા ચિત્રમાં શેનું ચિત્ર છે બગીચાનું બગીચાનું ચિત્ર છે તો એમાં બાળકો શું કરે છે બાળકો હિંચકા ખાય છે કોઈ બોલથી રમે છે કોઈ જો બીજે નંબરનું ચિત્ર કોઈ લસણપટ્ટી ખાય છે હવે બીજો સવાલ છે ચિત્રમાં કુલ કેટલા બાળકો છે ચાલો બધા બાળકો ગણો તો અંદર જો બે હિંચકા પર એક લસણપટ્ટી પર ત્રણ અને આ બોલથી રમે છે ત્યાં ત્રણ ઊભા છે દાદા સાથે છે અને એક બાજુમાં છે તો કેટલા છે તેડેલું આ તો બીજા સવાલમાં શું આવશે તે ચિત્રમાં કુલ કેટલા બાળકો છે આઠ બાળકો કેટલા આઠ બાળકો છે ચિત્રમાં જોયું તમે બાળકો કયા કેટલા બાળકો છે સરસ ચાલો આગળ ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે ચિત્રમાં છે ને બાળકો ઈ શું કરે છે તમને દેખાય છે તો બાળકો રમી રહ્યા છે ચિત્રમાં બાળકો શું કરે છે જવાબ ત્રીજો કે ચિત્રમાં બાળકો શું કરે છે રમી રહ્યા છે ચાલો ચાર નંબરનો સવાલ ચાલો શું છે એમાં કે બાળકો કઈ કઈ રમતો રમી રહ્યા છે તો જો બાળકો આપણે હમણાં જોયું ને કે હિંચકા ખાવાની લપસરી ખાવાની દડો રમવાની ગલુડિયા સાથે દોડવાની અને રમકડા સાથે રમવાની રમતો રમી રહ્યા છે બાળકો છે તે કઈ કઈ રમતો રમે છે તો જો ચિત્રમાં જો દેખાય છે તમને તો બાળકો હિંચકા ખાવાની પછી લસણપટ્ટી લપસરી ખાવાની દડો રમવાની અને ગલુડિયા સાથે દોડવાની આવી રમતો રમે છે પાંચ નંબરનો સવાલ જો આમાંથી કઈ રમત તમને વધુ ગમે આ રમત છે ને એમાંથી તમને વધુ રમત કઈ ગમી તો આમાંથી મને હિંચકા ખાવાની રમત સૌથી વધુ ગમી કઈ રમત ગમી તો કે મને હિંચકા ખાવાની ગમી હવે ચોથામાં શું હતું કે બાળકો
Bye.